ગાઈઝ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું બટાકાની ચિપ્સના ભજીયા. તો એકદમ સરસ સોડા કે બેકિંગ પાવડર ઉમેર્યા વગર ફૂલેલા ફૂલેલા, બહારથી ક્રિસ્પી અને જોતા જ ખાવાનું મન થઈ જાય એવા બટાકાની ચિપ્સના ભજીયા ઘરે બનાવવા ખૂબ જ આસાન છે. તમે જોઈ શકો છો કેટલા સરસ આપણા ભજીયા બન્યા છે. ભજીયા બનાવવા માટે બેટર બનાવવાની જ ખૂબી છે. તો બેટરને કેવી રીતે બનાવવું, ભજીયા પાડતા સમયે બિલકુલ મમરી ના પડે અને ભજીયામાં બિલકુલ તેલ ના રહે એના માટે શું કરવું, એની બધી જ સિક્રેટ ટીપ હું તમને આ વિડીયોમાં જણાવીશ. તો ચાલો બનાવીએ બટાકાની ચિપ્સના ભજીયા. રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો હવે સૌથી પહેલાં બટાકાની ચિપ્સના ભજીયા બનાવવા માટે આપણે ભજીયાનું બેટર બનાવીશું. ભજીયાનું બેટર બનાવવા માટે હંમેશા તમારે લોટને ચાળીને યુઝ કરવાનો. અહીંયા મેં 1 કપ ચણાનો લોટ લીધો છે. તમે જેટલો ચણાનો લોટ લેતા હોય એના 1/4 ભાગનો ચોખાનો લોટ લેવાનો. ભજીયાના બેટરમાં ચોખાનો લોટ ઉમેરવાથી જ્યારે તમે ભજીયાને ગરમ તેલમાં પાડશો ત્યારે બિલકુલ મમરી નહીં બને અને ભજીયા બની જાય ત્યારે એમાં બિલકુલ તેલ નહીં રહે. તો હવે અહીંયા આપણે બંને લોટને ચાળી લેશું. તો તમે જોઈ શકો છો મેં એકદમ સારી રીતે લોટને ચાળી લીધા છે. હવે આપણે આ લોટમાં થોડા મસાલા ઉમેરીશું. અહીંયા મેં 1/2 ટીસ્પૂન જેટલો હળદર પાવડર લીધો છે. સાથે આપણે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ લેશું. ત્યારબાદ આપણે 1 ટીસ્પૂન જેટલું અથવા તો સ્વાદ પ્રમાણે નમક ઉમેરી દેશું. હવે અહીંયા મેં 1 ટીસ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ લીધા છે અને સાથે 1/4 ટીસ્પૂન જેટલો અજમો લેવાનો છે. તો અજમાને આ રીતે હાથથી ક્રશ કરીને ઉમેરીશું જેનાથી અજમાની ફ્લેવર ભજીયામાં ખૂબ જ સરસ આવે. અને હવે આપણે 2 ટેબલસ્પૂન જેટલી ઝીણી સમારેલી કોથમીર ઉમેરીશું. તો ભજીયામાં કોથમીર અને ચીલી ફ્લેક્સ બિલકુલ ઓપ્શનલ છે, પણ આ બંનેથી દેખાવ અને સ્વાદ ખૂબ જ સરસ આવશે. હવે આપણે આમાં થોડું થોડું કરી પાણી ઉમેરતા જશું અને કોઈ લમ્સ ના રહે એ રીતનું બેટર તૈયાર કરીશું. જ્યારે પણ તમે ચણાના લોટનું બેટર બનાવો ત્યારે બધું પાણી એક સાથે નહીં ઉમેરવાનું, થોડું થોડું પાણી ઉમેરતા જવાનું, એટલે લોટ બહુ જ જલ્દીથી ડોવાઈ જશે. તો અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ સારી રીતે લોટને મિક્સ કરી લીધો છે. આટલો લોટ મિક્સ કરવા માટે અહીંયા મેં 1 કપ કરતાં થોડું ઓછું પાણી યુઝ કરેલું છે. અને તમે બેટરની કન્સિસ્ટન્સી જોઈ શકો છો. આ રીતનું બેટર આપણું વધારે ઘાટું પણ નથી અને એકદમ પાતળું પણ નથી. તો તમારે આ રીતનું બેટર બનાવવાનું છે. હવે આ બેટરમાં આપણે સોડા, બેકિંગ પાવડર કે ઈનો કંઈ જ નથી ઉમેરવાના. છતાં પણ આપણા જે ભજીયા છે એ એકદમ સરસ ફૂલેલા ફૂલેલા બનશે. એના માટે આપણે આ બેટરને ફેટવાનું છે. તો આ રીતના કોઈ વિસ્કરથી એક જ ડાયરેક્શનમાં 3-4 મિનિટ માટે બેટરને ફેટી લેશું. તમે જ્યારે બેટરને ફેટશો ત્યારે જે બેટર છે એ લાઇટ થશે અને એમાં હવા ભરાશે. તો અહીંયા તમે જોઈ શકો છો 3-4 મિનિટ પછી બેટરનો કલર ચેન્જ થઈ ગયો છે. બેટર એકદમ સરસ લાઇટ થઈ ગયું છે. અહીંયા આપણું આ ભજીયાનું બેટર બિલકુલ તૈયાર છે. તો આ બેટરને આપણે 10-15 મિનિટ માટે રેસ્ટ આપીશું, જેનાથી ચણાનો લોટ જે છે એ એકદમ સરસ પલળી જશે. તો હવે આપણું બેટર રેસ્ટ કરે ત્યાં સુધીમાં આપણે અહીંયા બટાકાની ચિપ્સ તૈયાર કરીશું. પરફેક્ટ ફૂલેલા ફૂલેલા ભજીયા બનાવવા માટે બટાકાની જે ચિપ્સ છે એ એકદમ જાડી પણ નહીં અને એકદમ પાતળી પણ નહીં એ રીતની થવી જોઈએ. તો જે મીડિયમ સ્લાઇસ થતી હોય, બટાકાની ચિપ્સ થતી હોય એવું તમારે સ્લાઇસર યુઝ કરવાનું. અને આ રીતે આપણે ચિપ્સ બનાવી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતની એકદમ જાડી પણ નહીં અને એકદમ પાતળી પણ નહીં એ રીતની મેં બટાકાની ચિપ્સ તૈયાર કરી લીધી છે. હવે આપણે બિલકુલ આ જ રીતે બાકીના જે બટાકા છે એની ચિપ્સ બનાવી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો મેં સરસ બધા બટાકાની ચિપ્સ બનાવી લીધી છે. હવે આ જે બટાકાની ચિપ્સ છે આને 10-15 મિનિટ માટે પાણીમાં રાખી દેશું, જેનાથી બટાકાની જે ચિપ્સ છે એ સહેજ એવી કડક થઈ જશે અને તમે જ્યારે એના ભજીયા બનાવશો ત્યારે ખૂબ જ સરસ બનશે. તો હવે આપણી બટાકાની ચિપ્સ રેસ્ટ કરે છે ત્યાં સુધીમાં આપણે તેલને ગરમ કરવા મૂકી દેશું. તો અહીંયા મેં ફોર્ચ્યુન ગ્રાઉન્ડનટ એક્ટિવ ઓઇલ લીધું છે. આ જે તેલ છે એમાં ગ્રાઉન્ડનટ ઓઇલના ઓથેન્ટિક સ્વાદ સાથે સનફ્લાવર ઓઇલના હેલ્થ બેનિફિટ છે. અને ફોર્ચ્યુન ગ્રાઉન્ડનટ એક્ટિવ ઓઇલમાં હાઈ મુફા અને પુફા છે, જે બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને ગુડ કોલેસ્ટ્રોલને વધારે છે. તો આપણે સારી રીતે તેલને ગરમ થવા દેશું. હવે અહીંયા 10-1 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે બટાકાની સ્લાઇસ જોઈ શકો છો એકદમ સરસ કડક થઈ ગઈ છે.
તો હવે આ બટાકાની સ્લાઈસને આપણે પાણીમાંથી કાઢી અને કોઈ કોરા કપડા પર રાખી દેશું, જેનાથી બટાકાની સ્લાઈસ એકદમ સરસ કોરી થઈ જશે। તમે ભીની પાણીમાંથી બટાકાની સ્લાઈસ કાઢી અને બેટરમાં ઉમેરશો તો બેટર પણ પાતળું થતું જશે, એટલે આ પ્રોસેસ બટાકાની ચિપ્સના ભજીયા માટે કરવી બહુ જ જરૂરી છે। તો આ રીતે આપણે 2-3 મિનિટ માટે બટાકાની સ્લાઈસને કોરા કપડા પર રાખી દેશું। અહીંયા તમે જોઈ શકો છો 2-3 જ મિનિટમાં બટાકાની સ્લાઈસ એકદમ કોરી થઈ ગઈ છે। તો હવે આ બટાકાની સ્લાઈસને આપણે એક પ્લેટમાં લઈ લેશું અને આપણા બેટરે પણ એકદમ સરસ રેસ્ટ કરી લીધો છે। તો હવે બટાકાની ચિપ્સના ભજીયાને એકદમ સરસ ક્રિસ્પી બનાવવા માટે આપણે આ જે બેટર તૈયાર કર્યું છે એમાં 1 ટેબલ સ્પૂન જેટલું ગરમ તેલ ઉમેરીશું। ગરમ તેલ બેટરમાં ઉમેરવાથી ભજીયા ખૂબ જ સરસ બને છે। તેલને સારી રીતે મિક્સ કરી લઈએ। અહીં આપણું બેટર બિલકુલ તૈયાર છે અને આપણું તેલ પણ એકદમ સરસ ગરમ થઈ ગયું છે। તો હવે આ તેલ ભજીયા માટે પ્રોપર ગરમ થયું છે કે નહીં એને ચેક કરીશું। આ રીતે ગરમ તેલમાં વુડન સ્પેચ્યુલા ઉમેરીશું। તો તમે જોઈ શકો છો સ્પેચ્યુલાની બંને બાજુ આ રીતે એકદમ નાના નાના બબલ આવે છે, મતલબ આપણું તેલ ભજીયાને ફ્રાય કરવા માટે બિલકુલ તૈયાર છે। તમે આ જે ગરમ તેલ છે એમાં થોડું બેટર ઉમેરીને પણ તેલને ચેક કરી શકો છો। હવે આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે। ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને મીડિયમ ફ્લેમ પર આ રીતે જે આપણી બટાકાની સ્લાઈસ છે એને બેટરમાં ઉમેરીશું અને આ રીતે એક્સ્ટ્રા બેટરને કાઢી લેશું। અને હવે આ રીતે આપણે બટાકાના ભજીયા બનાવીશું। તો તમે જોઈ શકો છો આપણામાં ચોખાનો લોટ ઉમેર્યો છે, જેનાથી ભજીયાને પાડતા સમયે બિલકુલ મમરી નથી પડતી, એટલે કે સાઈડમાં એક્સ્ટ્રા લોટ નથી આવતો અને બહુ જ સરસ આપણા ભજીયા તૈયાર થાય છે। જ્યારે પણ તમે તેલમાં ભજીયા ઉમેરો ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની અને ભજીયા ઉમેર્યા પછી એને આ રીતે એની જાતે જ ઉપર આવવા દેવાના। તો એકદમ સરસ તમારે ફૂલેલા ભજીયા બનાવવા હોય તો આ રીતે ભજીયાને ઉપર ના આવે ત્યાં સુધી બિલકુલ નહીં ચલાવવાના। બધા ભજીયા સારી રીતે ઉપર આવી જાય પછી તમારે આ રીતે ભજીયાની સાઈડને એકદમ હળવા હાથે ચેન્જ કરવાની। તો તમે જોઈ શકો છો કેટલા સરસ આપણા ભજીયા ફૂલ્યા છે। હવે મીડિયમ ગેસ પર સરસ ભજીયા ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેશું। તો છે ને બટાકાની ચિપ્સના ભજીયા બનાવવા માટે એકદમ સહેલી રીત, અહીં આપણા ભજીયા એકદમ સરસ તળાઈ ગયા છે। તમે જોઈ શકો છો બહુ જ સરસ બધા જ ભજીયા ફૂલ્યા છે અને એકદમ પરફેક્ટ બન્યા છે। સારી રીતે બધું તેલ નિતારી ભજીયાને આપણે પ્લેટમાં લઈ લેશું અને હવે બિલકુલ આ જ રીતે આપણે બીજા ભજીયા પણ બનાવી લેશું। તો અહીંયા તમે જોઈ શકો છો આપણા બીજા ભજીયા બનીને પણ બિલકુલ તૈયાર છે। આ ગરમા ગરમ બટાકાની ચિપ્સના ભજીયાને ખજુરાંબલીની કે ગ્રીન ચટણી સાથે સર્વ કરશો તો બહુ જ ટેસ્ટી લાગશે। અહીંયા તમે જોઈ શકો છો આપણા ભજીયા એકદમ સરસ ફૂલેલા બિલકુલ તેલ નથી રહ્યું અને એકદમ ક્રિસ્પી પણ બન્યા છે। તો તમે આ રીતે આ બટાકાની ચિપ્સના ભજીયાને બનાવજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। ફરી મળીશું એક નવી રેસિપી સાથે, ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ।